મિત્રો આજે પણ રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં ઠંડસ્ટ્રોમ એક્ટિવિટીની શરૂઆત થઈ ચૂકી છે તો આજે દક્ષિણ ગુજરાતમાં સુરતની આજુબાજુના વિસ્તારોમાં સારો વરસાદ જોવા મળ્યો મિત્રો આ એક્ટિવિટી મોડી રાત્રિ સુધી ચાલુ રહી શકે મિત્રો વરસાદની આ પેટર્ન બીજી ઓક્ટોબર સુધી રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં જોવા મળશે તો આગામી દિવસોમાં કોઈ ભારે સિસ્ટમની અસર રાજ્યને અસર કરે એવું લાગી રહ્યું નથી તો બીજી તરફ અપર લેવલે રાજસ્થાન લાગુ પંજાબની આજુબાજુના વિસ્તારોમાં એક એન્ટી સર્ક્યુલેશન મજબૂત બની રહ્યું છે જેની અસરથી પશ્ચિમ રાજસ્થાનના અમુક વિસ્તારોમાંથી આજે ચોમાસાએ વિધિવત રીતે વિદાય લીધી છે આવનારા દિવસોમાં આ એન્ટી સર્ક્યુલેશન વધુ મજબૂત બનતું જશે અને આ પરિસ્થિતિને અનુસંધાને પહેલી ઓક્ટોબરની આજુબાજુના દિવસોથી ઉત્તર ગુજરાત અને કચ્છમાંથી ચોમાસાની વિધિવત રીતે વિદાયની શરૂઆત થશે તો એક પ્રાથમિક અનુમાન મુજબ લગભગ દસ ઓક્ટોબર સુધીમાં સમગ્ર રાજ્યમાંથી ચોમાસું સંપૂર્ણ રીતે વિદાય લઈ લેશે એટલે કે આવતા દિવસોમાં ક્રમશઃ રાજ્યનું હવામાન હવે સૂકું બનતું જશે ટૂંકમાં મિત્રો નજીકના દિવસોમાં હવે કોઈ સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ જોવા મળશે નહીં અને ચોમાસાની વિદાયની પરિસ્થિતિ ક્રમશઃ મજબૂત બનતી જશે જોકે આ અંગેની નિયમિત અપડેટ અમે વેધર ઓફ ગુજરાત ચેનલના માધ્યમથી આપતા રહેશું તો અમારી સાથે જોડાયેલા રહેજો